નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સર્વિંગ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર ટુ ચેઇન અને ટેપ સર્વે વિશે વાત કરવાના છીએ આજના વિડીયો લેક્ચરની અંદર ચેઇનિંગ ઓન સ્લોપિંગ ગ્રાઉન્ડ એરર્સ ડ્યુ ટુ ઇન કરેક્ટ અને થોડાક એક્ઝામ્પલ્સ છે એના વિશે વાત કરશું બરાબર સૌ પ્રથમ આપણે વાત કરીએ ચેઇનિંગ ઓન સ્લોપિંગ ગ્રાઉન્ડની બરાબર તો ફોર ફ્લોટિંગ પ્લાન ઓર મેપ ઓરિજન્ટલ ડિસ્ટન્સ બિટવીન ધ પોઈન્ટસ આર રિક્વાર્ડ એટલે કે પ્લાન અને મેપ તૈયાર કરવા માટે આપને ખ્યાલ જ છે આપણે ઓરિજિનલ ડિસ્ટન્સ હોય બે બિંદુઓ વચ્ચે ને એની જરૂર પડે બરાબર ઇટ ઇઝ ધેર ફોર નેસેસરી આઈધર ટુ ડાયરેક્ટલી મેઝર ધ ઓરિજિન્ટલ ડિસ્ટન્સ બીટવીન ધ પોઈન્ટસ ઓર મેઝર ધ સ્લોપિંગ ડિસ્ટન્સ એન્ડ રિડ્યુસ ઇટ ટુ ઓરિજન્ટલ એટલે કે કાં તો આ ઓરિજિનલ ડિસ્ટન્સ છે આપણને ડાયરેક્ટ જ મળી જશે બે બિંદુઓ વચ્ચેનું અથવા તો પહેલાં આપણે સ્લોપિંગ ડિસ્ટન્સ મેળવી લેશું અને પછી એના ઉપરથી આપણે ઓરિજિનલ ડિસ્ટન્સ છે એ મેળવી શકીએ બરાબર તો ધેર આર ટુ મેથડ્સ ફોર ગેટિંગ ધી ઓરિજિનલ ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ એટલે કે બે બિંદુઓ વચ્ચે ઓરિજિનલ ડિસ્ટન્સ મેળવવાની બે રીત છે બરાબર ડાયરેક્ટ મેથડ અને ઇન ડાયરેક્ટ મેથડ બરાબર સૌ પ્રથમ આપણે વાત કરીએ ડાયરેક્ટ મેથડની તો ધીસ મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ મેથડ ઓફ સ્ટેપિંગ એટલે કે આ જે મેથડ છે એને સ્ટેપિંગના મેથડના નામે પણ ઓળખવામાં આવે છે બરાબર ધીસ મેથડ ઇઝ સુટેબલ વેન ધી સ્લોપ ઓફ ગ્રાઉન્ડ ઇઝ ઇરેગ્યુલર એટલે કે આ મેથડ છે એ જ્યારે સ્લોપ હોય ગ્રાઉન્ડનો એ ઇનરેગ્યુલર હોય તેના માટે યુઝ થાય છે બરાબર ઇન ધીસ મેથડ ધ સ્લોપ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલ સ્ટેપ આ મેથડની અંદર જે સ્લોપ હોય એને નાના નાના પગથિયાની અંદર સ્ટેપની અંદર છે એ ડિવાઈડ કરી દેવામાં આવે છે એના ઉપરથી જ આ જે મેથડ છે એને સ્ટેપિંગ મેથડ છે એના નામે ઓળખવામાં આવે છે બરાબર ઇફ સ્લોપ ઓફ ધ ગ્રાઉન્ડ ઇઝ મોર ધ લેન્થ ઓફ ધ સ્ટેપ ઇઝ કેપ લેસ એટલે કે જો ગ્રાઉન્ડનો સ્લોપ છે એ વધારે હોય તો જે સ્ટેપ છે એની લંબાઈ હોય એ ઓછી રાખવામાં આવે છે ઇફ સ્લોપ ઓફ ધી ગ્રાઉન્ડ ઇઝ લેસ ધ લેન્થ ઓફ ધ સ્ટેપ ઇઝ કેપ્ટ મોર એટલે કે જો સ્લોપ ગ્રાઉન્ડનો છે એ ઓછો હોય તો પગથિયાની લંબાઈ છે એ વધારે રાખવામાં આવે છે એટલે કે જો ગ્રાઉન્ડનો સ્લોપ વધારે હોય તો પગથિયાની લંબાઈ ઓછી રાખવામાં આવે અને જો ગ્રાઉન્ડનો સ્લોપ છે એ ઓછો હોય તો પગથિયાની લંબાઈ છે એ વધારે રાખવામાં આવે બરાબર ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ મેઝર ધ ઓરિજિનલ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ પોઈન્ટ એ એન્ડ બી લેટ લેટ્સ કીપ ધ લેન્થ ઓફ ધ ફર્સ્ટ સ્ટેપ એટ ઇઝ ટેન મીટર એટલે કે આપણે તમે ફિગરની અંદર જોઈ શકતા હશો સ્લોપિંગ ડિસ્ટન્સ છે એ અને બી વચ્ચેનું બરાબર એ બે મેળવવું છે બરાબર એના માટે આપણે શું કરીએ છીએ તો કે આપણે પહેલો જે પગથિયું છે પહેલું સ્ટેપ એનું જે લંબાઈ છે એ દસ મીટર જેટલી રાખશું બરાબર તો ફિગરમાં તમે જોઈ શકતા હશો મિત્રો કે જે સ્લોપ એ બી છે ને આપણે નાના નાના પગથિયાને ડિવાઈડ કર્યું છે પહેલાં એ બિંદુ એથી એ વન સુધીનું ડિસ્ટન્સ મેળવશું ત્યારબાદ એકથી બેનું પછી બેથી ત્રણનું ત્રણથી ચારનું ચારથી પાંચનું આ રીતે છે આપણે મેળવતા જશું બરાબર એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર અને એલ ફાઈવ પછી બધા એનો સરવાળો કરશું એટલે આપણને સ્લોપિંગ ડિસ્ટન્સ જેટલું છે એ મળી જશે બરાબર સૌપ્રથમ આપણે વાત કરીએ મેથડની અંદર તો કે ધ ધોલોવર્સ હશે સૌથી પહેલાં તો ધ ફોલોઅવર હોલ્ડ્સ ધ ઝીરો એન્ડ ઓફ ધ ચેઇન એટ એ વાઇલ ધ લીડર હોલ્ડ ધ ટેન મીટર માર્ક ઓફ ધ ચેઇન એન્ડ ગોઝ ઇન ધ ડાયરેક્શન ઓફ બી એટલે કે જે ફોલોવર હશે એ ચેઇનનો જે ઝીરોનો અંક હશે એ પકડી રાખશે જ્યારે જે લીડર હશે એ દસ મીટરનો માર્ગ પકડી દસ મીટર જ્યાં હશે ત્યાંથી ટેપને પકડી અને સ્લોપની બી તરફ છે આગળ વધશે ડાયરેકશનની અંદર બરાબર ત્યારબાદ ધ ફોલોવર ડાયરેક્ટ ધ લીડર ફોર રેન્જિંગ એટલે કે જે ફોલોવર હશે જે બી પાસે જે હશે બરાબર લીડર એને બરાબર એની પાસે આરેખણ કરાવશે એટલે કે ટેપ છે એને સીધી કરાવશે ડાયરેકશનની અંદર બરાબર ત્યારબાદ તો કે ધ લીડર પુલ ધ ચેઇન લીડર ફૂલ ધ ચેઇન ઓર ટેપ ટાઈટ મેક ઇટ ઓરિજન્ટલ એન્ડ ધ પોઈન્ટ એ ઇઝ ધેન ટ્રાન્સફર ટુ ધ ગ્રાઉન્ડ બાય પ્લમબોબ એટલે કે ત્યારબાદ રેન્જિંગ બરાબર થઈ જાય પછી જે લીડર છે એ ચેઇન અથવા ટેપને બરાબર ટાઇટ પકડશે અને એને ઓરિજન્ટલ કરી અને જ્યાં ફિગરમાં તમે પોઈન્ટ એક જુઓ છો તેને જમીન ઉપર છે એ પ્લમબોબ દ્વારા મેળવી લેશે બરાબર હવે તો ધ ફોલોવર્સ છે હોલ્ડ ધ ઝીરો એન્ડ ઓફ ધ ચેઇન એટ એ વાઇલ ધ લીડર હોલ્ડ ધ ટેન માર્ક ઓફ ધ ચેન ઇન ગોઝ ઇન ધ ડાયરેક્શન ઓફ બી હવે એકવાર છે આપણે એક બિંદુ મેળવી લીધું એથી એક સુધી બરાબર હવે શું કરશે તો કે ફોલોવર્સ છે ટેપનો છે ઝીરો આંક એ એક પાસે પકડશે એક એક પેલા બિંદુ પાસે જ્યારે લીડર છે એ દસ મીટરનું માર્ક પકડી બરાબર અને આગળ બીની માં આગળ વધશે બરાબર ત્યારબાદ તો કે ધ ફોલોવર ડાયરેક્ટ ધ લીડર ફોર ધ રેન્જિંગ ફરી પાછું જે ફોલોઅર છે એ આરેખણ કાર્ય બરાબર કરાવશે બરાબર નેક્સ્ટ તો કે ધ લીડર પુલ ધ ચેન ટાઈટ મેક ઇટ ઓરિજન્ટલ એન્ડ ધ પોઈન્ટ ટુ ઇઝ ધેન ટ્રાન્સફર ટુ ધ ગ્રાઉન્ડ બાય પ્લમબોબ હવે લીડર છે ચેન અથવા ટેપને બરાબર ટાઈટ કરી બરાબર ઓરિજન્ટલ કરી અને પોઈન્ટ બે છે એ પ્લમબોબ દ્વારા ગ્રાઉન્ડ ઉપર છે એ પ્રસ્થાપિત કરશે તો આ રીતે મિત્રો બીજો પોઈન્ટ મપાઈ જાય પછી ફોલોઅવર ફરી પાછો છે એ બીજા પોઈન્ટ ઉપર જશે અને લીડર છે એ ટેન મીટર લઈ અને આગળ ત્રીજા પોઈન્ટ ઉપર વધશે આ રીતે બીજું ત્રીજું ચોથું અને પાંચમા છે એ બિંદુઓ છે જમીન ઉપર મેળવી અને આ રીતે એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર અને એલ ફાઈવ ડિસ્ટન્સ મળી જશે અને પછી એનો સરવાળો કરતાં ઓરિજિનલ ડિસ્ટન્સ છે એ અને બી વચ્ચેનું એ માપી શકાશે બરાબર તો પ્રોસીજર ઇઝ રિપીટ ટીલ ધી એન્ટાયર લેન્થ એ ઇઝ મેઝર્ડ એટલે કે જ્યાં સુધી એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ મપાઈ ન જાય ત્યાં સુધી આ પ્રોસીજર છે એને રિપીટ કરવામાં આવે છે તો મિત્રો આ વાતથી ડાયરેક્ટ મેથડની કે જ્યારે ગ્રાઉન્ડ છે એ ઇનરેગ્યુલર હોય ત્યારે આ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે એની અંદર આખા આખા ગ્રાઉન્ડના નાના સ્ટેપ એટલે કે પગથિયાની અંદર ડિવાઈડ કરી દેવામાં આવે છે એટલે જ એને સ્ટેપિંગના મેથડના નામે ઓળખવામાં આવે છે પગથિયાની લંબાઈ છે એ કઈ રીતે રાખવામાં આવે તો કે સ્લોપ વધારે હોય વધારે સ્ટીપ સ્લોપ હોય તો પગથિયાની લંબાઈ ઓછી રાખવામાં આવે ઢાળ ઓછો હોય તો પગથિયાની લંબાઈ છે એ વધારે રાખવામાં આવે અહીં આપણે ધારો કે દરેક પગથિયા છે ને લંબાઈ દસ મીટર રાખેલી છે પછી આપણે શું કરશું તો કે ફોલોઅવર અને લીડરની મદદથી એક પછી એક પગથિયાની લંબાઈ છે એ માપતા જશું બરાબર એ રીતે આપણને એ એને બી વચ્ચેનું છે ડિસ્ટન્સ છે એ મળી જશે બરાબર તો આ વાત થઈ સૌ પ્રથમ ડાયરેક્ટ મેથડની હવે આગ આપણે આગળ વાત કરીએ ઇન ડાયરેક્ટ મેથડની બરાબર તો ધીસ મેથડ ઇઝ સૂટેબલ વેન ધી સ્લોપ ઓફ ધ ગ્રાઉન્ડ ઇઝ રેગ્યુલર ઓર ઇવન ઇન ધીસ મેથડ ફર્સ્ટ સ્લોપિંગ લેન્થ ઇઝ મેઝર્ડ એન્ડ ધ ઓરિજિનલ ડિસ્ટન્સ ઇઝ કેલ્ક્યુલેટેડ બરાબર ઇન ડાયરેક્ટ મેથડ છે એ ક્યારે સૂટેબલ છે તો કે ગ્રાઉન્ડનું સ્લોપ છે એ રેગ્યુલર હોય ત્યારે ઇન ડાયરેક્ટ મેથડ છે એનો ઉપયોગ કરવામાં આવે બરાબર આ મેથડની અંદર સૌપ્રથમ છે એ સ્લોપિંગ લેન્થ છે એ માપવામાં આવે અને તેના મદદથી પછી ઓરિજિનલ ડિસ્ટન્સ છે એની ગણતરી છે એ કરવામાં આવે બરાબર છે તો ઇન્ડાયરેક્ટ મેથડ છે અંદર પાછા અલગ અલગ ત્રણ કેસ છે એ આપણને આપેલા છે એક પછી એક દરેક મેથડ છે એના વિશે આપણે વાત કરીશું સૌ પ્રથમ આપણે વાત કરીએ મેથડ નંબર વનની જેને નામ આપવામાં આવ્યું છે મેઝરિંગ સ્લોપ ઓફ ગ્રાઉન્ડ એટલે કે ઢાળનો ખૂણો માપીને બરાબર એ મેથડમાં કઈ રીતે કરવામાં આવે ફિગરની અંદર તમે જોતા હશો કોઈ એક ઢાળ આપેલો છે બરાબર એથી બી બીથી સી બરાબર હવે આપણે સૌપ્રથમ ખૂણો થીટા વન થીટા ટુ આપેલા છે એલ વન એલ ટુ આપેલા છે અને ડી વન ડી આપેલા છે તો અહીં એલ વન ઇઝ ઇક્વલ ટુ તો કે મેઝર્ડ લેન્થ અલોંગ સ્લોપ એટલે કે એલ વન ઇઝ ઇક્વલ ટુ તો કે સ્લોપ ઉપરનું લંબાઈ બરાબર એ બીની સ્લોપ ઉપરની લંબાઈ જ્યારે ડી વન ડી ટુ ઇઝ ટુ તો કે ઓરિજિનટલ ડિસ્ટન્સ બરાબર સૈતિ જ અંતર એ અને બી વચ્ચેનું ડી વન જ્યારે બી અને સી વચ્ચેનું ઓરિજિનેટલ ડિસ્ટન્સ ડી એ જ રીતે એ અને બી વચ્ચેનું સ્લોપની ડિસ્ટન્સ તો કે એલ વન અને બી અને સી વચ્ચેનું સ્લોપ ડિસ્ટન્સ તો કે એલ ટુ ઢાળ પરનું અંતર બરાબર એટલે એલ અને રોજ ડિસ્ટન્સ એટલે ડી અને થીટા વન અને થીટા ટુ ઇઝ ઇક્વલ ટુ તો કે સ્લોપ ઓફ એ અને સ્લોપ ઓફ બીસી જે બતાયેલું છે ફિગરમાં થીટા વન એટલે એ બીનો સ્લોપ અને થીટા ટુ એટલે બીસીનો સ્લોપ ઢાળ બરાબર ઇન ધીસ મેથડ તો સ્લોપિંગ લેન્થ એલ વન એલ ટુ આર મેઝર વિથ ચેન એટલે કે ઢાળ ઉપરનું જે અંતર છે એ આપણે ડાયરેક્ટલી ચેન અથવા ટેપની મદદથી માપી શકશું એટલે કે એલ વન એલ ટુ છે આપણને મળી જશે બરાબર તો એંગલ થીટા વન અને ઠીટા ટુ આર મેઝર વિથ ક્લીનોમીટર એટલે કે ઠીટા વન અને ઠીટા ટુ છે બંને આપણને કિલોમીટર વડે મળી જાય કિલોમીટર છે એક ઢાળ માપવાનું છે ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર તો આ ઉપરથી આપણે સ્લોપ ઓફ ગ્રાઉન્ડનો ઉપયોગ કરી અને ઓરિજિનલ ડિસ્ટન્સ કઈ રીતે મેળવી શકશું તો કે ફિગર ઉપરથી આપણે કહી શકીએ કે કોથીટા વન ઇઝ ટુ શું થઈ જશે તો કે કોટા વન ઇઝ ઇક્વલ ટુ ડી વન છેદમાં એલ વન બરાબર કોસ થીટા વન ઇઝ ઇક્વલ ટુ ડી વન છેદમાં એલ વન એટલે કે ડી વનને કરતાં બનાવી દઈએ ડી વન ઇઝ ઇક્વલ ટુ એલ વન વન એ જ રીતે કોથીટા ટુ ઢાળ બીસી માટે કોસ્િટા ટુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે પાસેની બાજુ કોથીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ડી છેદમાં એલ ટુ કરતાં બનાવી દઈએ ડી ટુ ઇઝ ટુ એલ ટુ થીટા ટુ આ રીતે ઓરિજિનલ લેન્થ ડાયરેક્ટ આપને મળી જશે એસી ટુ શું થઈ જશે તો કે એ પ્લસ એટલે કે ડી વન પ્લસ તો આ રીતે મિત્રો આપણને એ અને બી વચ્ચેનું સૈતી અંતર મળી ગયું તો તમે આ કેસમાં જો બરાબર જોયું હશે તો તમને ખ્યાલ આવશે કે જે ઢાળ ઉપરનું લેન્થ છે બરાબર સ્લોપિંગ ડિસ્ટન્સ આપણને મળી જાય ઢાળની લંબાઈ મળી જાય પણ આપણે શું જોઈએ છે ઓરિજન્ટલ ડિસ્ટન્સ જોઈએ છે તો એના માટે આપણે ઢાળનો ઉપયોગ કરી લીધો થીટા અને થીટા ટુની વેલ્યુ છે વનની એ આપણે ક્લીનોમીટર વડે માપી લીધી જ્યારે એલ વન અને એલ ટુ છે એ તો ડાયરેક સ્લોપનું ડિસ્ટન્સ આપણે ચેન કે ટેપની મદદથી માપી શકીએ ત્યારબાદ આપણે કોસ્થિટાનો ઉપયોગ કરી અને આપણે ડી મેળવી લીધું આ રીતે આપણે બંને ટુકડા માટે ઓરિજિનલ ડિસ્ટન્સ ડી વન અને ડી ટુ મેળવી અને ડાયરેક આપણને એસી ટોટલ સ્લોપ એસી છે એની ઓરિજિનલ ડિસ્ટન્સ છે આપણને મળી ગયું તો આ વાત થઈ મેથડ નંબર એકની હવે આપણે વાત કરીએ મેથડ નંબર વનની અંદર જે પહેલાં ક્લિનોમીટર કીધું એ કઈ રીતે કામ કરે એના વિશે તો ક્લિનોમીટર છે એ ખાસ કરીને એંગલ મેઝરમેન્ટ બાબતેનો એનો ઉપયોગ થાય છે એ ખાસ કરીને ત્રણ પાર્ટ છે એનો બનેલો હોય એક તો લાઇન ઓફ સાઇટ ત્યારબાદ ગ્રેજ્યુએટેડ આર્ક અને પ્લમ બોબ ફિગરમાં તમે જે જુઓ છો એ ક્લિનોમીટર છે બરાબર લાઇન ઓફ સાઇટ માર્ક કરેલી છે જેની મદદથી આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ દુભાગી શકીએ ત્યારબાદ ગ્રેજ્યુએટેડ આર્ક એટલે કે એની ઉપર છે રીડિંગ લખેલા હોય ગ્રેજ્યુએશન કરેલું હોય એટલા માટે નામ આપ્યું ગ્રેજ્યુએટેડ ગ્રેજ્યુએટેડ આર્ક ત્યારબાદ પ્લમ બોબ એટલે કે ઓળંબો બરાબર એના એક વચ્ચે એક ઓળખો છે એ લટકાવેલો હોય અ ક્લિનોમીટર ઇઝ ઇન ધ ફોર્મ ઓફ સેમી સર્કલ સર્ક્યુલર આર્ક કિલોમીટર છે એ સેમી સર્ક્યુલર આર્કના ફોર્મમાં હોય છે બરાબર ઇટ ઇઝ માર્કડ વિથ ઝીરો એટ ધી સેન્ટર એન્ડ નાઇટી એટ ધ એન્ડ્સ એટલે કે કિલોમીટરના સેન્ટર ઉપર ઝીરો માર્ક કરેલું હોય છે અને બંને એન્ડ હોય તેના ઉપર નેવું ડિગ્રી માર્ક કરેલું હોય છે બરાબર ધ પ્લમ બોબ ઇઝ સસ્પેન્ડેડ ફ્રોમ ધ ઝીરો ડિગ્રી વેન ધ ક્લિનોમીટર ઇઝ ઓરિજન્ટલ ધ થ્રેડ ટચ ધીરો માર્ક ઓફ ધી કેલિવટેડ સર્કલ એટલે કે જ્યારે ક્લિનોમીટર છે એ એકદમ ઓરિજન્ટલ હોય સૈતી જ હોય ત્યારે જે પ્લમ બોબ છે બરાબર એ જીરો માર્ક છે ગ્રેજ્યુએશન સર્કલને એ માર્ક પર છે એ ટચ થઈને રહેશે બરાબર ટુ સાઇટ અ પોઈન્ટ ધ ક્લિનોમીટર ઇઝ ટિલ્ટેડ સો ધેટ ધ લાઇન ઓફ સાઇટ પાસ થ્રુ ધી ઓબ્જેક્ટ ઇઝ એન્ડ ઇઝ પેરલ ટુ ધ સ્લોપિંગ રાઉન્ડ કોઈપણ બિંદુને દુભાગવા માટે આપણે કિલોમીટર છે એને ટિલ્ટ કરશું જેથી કરીને લાઇન ઓફ સાઇટ છે એ ઓબ્જેક્ટમાંથી છે એ પાસ થાય અને સ્લોપિંગ રાઉન્ડને પેરલ હોય બરાબર સિન્સ ધ થ્રેડ સ્ટીલ રિમેન વર્ટિકલ ધ રીડિંગ અગેન્સ્ટ ધ થ્રેડ ગીવ ધ સ્લોપ ઓફ ધ લાઇન ઓફ સાઇટ એટલે કે જે ઓળબોનો છે બરાબર એ એકવારને કિલોમીટરને ટિલ્ટ કર્યા બાદ જે ઓળભો છે બરાબર એ જે માર્ગ ઉપરથી ટચ થતો હશે એ આપણને લાઇન ઓફ સાઇટ છે એનો સ્લોપ આપી દેશે એટલે કે જે તે ઢાળ છે એ આપણને મળી જશે બરાબર તો આ આ સિદ્ધાંત ઉપર કિલોમીટર છે એ કામ કરે છે બરાબર એની મદદથી આપણે કોઈ પણ બે બિંદુ હોય એના વચ્ચેનો ઢાળ છે એ માપી શકીએ ત્યારબાદ આપણે મેથડ નંબર ટુની વાત કરીએ એટલે કે ડિફરન્સ ઇન લેવલ મેથડ પેલું હતું સ્લોપ ઢાળ માપીને હવે બે બિંદુઓ વચ્ચે ઊંચાઈનો તફાવત માપી એની અંદર કઈ રીતે કરવામાં આવે તો કે સમટાઈમ્સ ઇન ધ પ્લેસ ઓફ મેઝરિંગ એન્ગલ થીટા ધ ડિફરન્સ ઇન ધ લેવલ બિટવીન ધ પોઈન્ટ્સ ઇઝ મેઝર્ડ વિથ ધ હેલ્પ ઓફ લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એન ધ ઓરિજિનલ ડિસ્ટન્સ ઇઝ કમ્પ્યુટેડ એટલે કે ઘણી વાર છે એંગલ થીટા માપ્યા સિવાય આપણે બે બિંદુઓ વચ્ચે ઊંચાઈનો તફાવત માપી બરાબર અને કોઈ પણ લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે ઓરિજિનલ લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે કોઈપણ બે બિંદુઓ વચ્ચેને ઊંચાઈનો તફાવત માપી અને પછી એના ઉપરથી આપણે કોઈપણ બે બિંદુઓ વચ્ચેનું ઓરિજિનલ ડિસ્ટન્સ છે એ મેળવી શકીએ તો ફિગરમાં તમે જોતા હશો કોઈ ઢાળ એ બી આપેલો છે ઢાળ ઉપરનું ઓરિજિનલ ડિસ્ટન્સ સ્લોપિંગ ડિસ્ટન્સ એલ આપેલું છે એ અને બી વચ્ચેનું ઓરિજિનલ ડિસ્ટન્સ છે એને આપણે ડી વડે દર્શાવ્યું છે બે બિંદુઓ વચ્ચે ઊંચાઈનો તફાવત એ અને બી વચ્ચે ઊંચાઈનો તફાવત છે એ સ્મોલ એચ વડે દર્શાવેલું છે તો આવા કેસની અંદર તમે ફિગર જોશો એ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી લઈએ બરાબર કર્ણોનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બાકીના બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર હવે આપણી પાસે સ્લોપિંગ ડિસ્ટન્સ એલ છે એ આપણે મારી જઈએ સ્લોપ ઉપર ડાયરેક્ટ ચેન કે ટેપની મદદથી એ અને બિંદુ બે બિંદુ વચ્ચેનું અંતર છે એ મળી જાય બરાબર બે બિંદુ વચ્ચે ઊંચાઈનો તફાવત છે આપણને લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે ડમ્પી લેવલની મદદથી મળી જાય તો બાકી શું રહ્યું તો કે આપણે મેળવવાનું છે એ અને બી વચ્ચેનું ઓરિજિનલ ડિસ્ટન્સ ડી તો આપણે ડીને કરતાં બનાવી દઈએ એટલે કે ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર બરાબર હવે બંને બાજુ આપણે વર્ગમૂળ કરી નાખીએ એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ ઇન સ્ક્વેર રૂટ ઓફ એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર તો આ મેથડની અંદર આ રીતે કોઈપણ બે બિંદુઓ વચ્ચે ઊંચાઈનો તફાવત માપી અને આપણે ઓરિજિન્ટલ ડિસ્ટન્સ છે એ મેળવી શકીએ બરાબર હવે આપણે વાત કરીએ મેથડ નંબર ત્રણની એટલે કે હાઈપરટેન્શિયલ એલાઉન્સ જેને ગુજરાતીમાં કહીએ તો કર્ણવૃદ્ધિનો દર તો સૌ પ્રથમ કહીએ તો ધ ઓપ્ટેન વન ચેઇન લેન્થ ઇન ધ ઓરિજિન્ટલ પ્લેન ધ ડિસ્ટન્સ ટુ બી મેઝર્ડ ઓન ધ સ્લોપ વિલ બી મોર ધેન વન ચેઇન લેન્થ એટલે કે જે ઢાળ ઉપરનું જ્યારે આપણે અંતર માપતા હોઈએ બરાબર ત્યારે આપણે એક ચેન લંબાઈ કરતા થોડુંક વધારે અંતર છે એ માપીએ છીએ બરાબર ટુ ઓપ્ટેન વન ચેન લેન ઓરિજિનલ પ્લેન ધ ડિસ્ટન્સ ટુ બી મેઝર્ડ ઓન ધ સ્લોપ વિલ બી મોર દેન વન ચેન એટલે કે ઢાળ ઉપરનું જે અંતર હોય એક ચેન લંબાઈ કરતા વધારે હોય છે બરાબર વેન ધ ચેઇન ઇઝ સ્ટ્રેટ ઓન ધ સ્લોપ ધ એરો ઇઝ નોટ પુટ એટ ધ એન્ડ ઓફ ધ ચેઇન બટ ઇઝ પ્લેસ્ડ એડવાન્સ ઓફ ધી એન્ડ બાય ઓફ એન એન એમાઉન્ટ વિચ એલાવ ફોર ધ સ્લોપ કરેક્શન એટલે કે જ્યારે આપણે સ્લોપની ઉપર ચેન લાંબી કરી અને બે બિંદુ વચ્ચેની લંબાઈ માપતા હોઈએ ત્યારે એરો છે એ જ્યારે નો એન્ડ આવે ત્યાં મૂકવામાં આવતો નથી પરંતુ એને થોડોક ચેન લંબાઈ કરતાં થોડાક વધારે અંતરે છે એ મૂકવામાં આવે છે કેટલા વધારે અંતરે મૂકવામાં આવે છે તો કે સ્લોપ જેટલું સ્લોપ કરેક્શન હોય એટલા અંતરે વધારે એને ચેન લંબાઈ કરતાં મૂકવામાં આવે છે બરાબર ઇન ધ ફિગર બી એ ડેસ ઇઝ વન ચેન લેન્થ ઓન સ્લોપ એટલે કે જે તમે ફિગરમાં બી એ ડેસ જોવો છો એ એક ચેનની લંબાઈ બરાબર છે એટલે કે વીસ મીટરની ચેન લીધી હોય આપણે તો બી એ અંતર કેટલું થશે વીસ મીટર તો ઇન ફિગર બી એ ડેસ ઇઝ અ વન ચેન લેન્થ ઓન સ્લોપ એટલે કે બી એ ડેસ છે ફિગરમાં બતાવેલું છે એ એક ચેનની લંબાઈ બરાબર છે તો એરો ઇઝ નોટ પુટ એ ડેશ બટ પુટ એટ એ એટલે કે એરો છે એને એ ડેશ પાસે નહીં મૂકવામાં આવે પણ ક્યાં મૂકવામાં આવશે એ ઉપર શું કામ સુકામે તો કે આપણે આગળ કીધું એમ જ્યારે આપણે સ્ટોપ ઉપર ડિસ્ટન્સ માપતા હોઈએ ત્યારે એરો છે એને ચેન જ્યાં પૂરી થાય એની બદલે થોડાક આગળ છે એ વધારે અંતરે મૂકવામાં આવે છે તો એરો ઇઝ નોટ પુટ એટ એ ડેશ બટ પુટ એટ એ એટલે કે એ ડેશ પાસે એરો નહીં મૂકવામાં આવે પણ એ પાસે મૂકવામાં આવે તો ધ ડિસ્ટન્સ એ ડેસ ઇઝ કોલ્ડ હાઈપોટેન્શિયલ એલાઉન્સ એટલે કે જે આ એ ડેસ છે એને આપણે શું કહીએ છીએ કર્ણવૃદ્ધિનો દર તો હવે તમને સમજાણું છે મિત્રો કર્ણવૃદ્ધિનો દર કેને કહેવામાં આવે બરાબર એક ચેન લંબાઈ સ્લોપ ઉપર એક ચેન જેટલું અંતર છે એ થોડુંક ચેન લંબાઈ કરતાં વધારે માપવામાં આવે જેને આપણે કહીએ છીએ જે વધારે માપીએ એને કર્ણવૃદ્ધિનો દર તો હવે આપણે આ કર્ણવૃદ્ધિનો દર છે એનું સૂત્ર તારવવું હોય તો તો તારવી લઈએ તો ફિગરમાં તમે જોતા હશો ખરેખર એક ચેનની લંબાઈ બી એ જેટલી છે પણ સ્લો ઉપર માપીએ છીએ એટલે આપણે કેટલું માપશું બી એ જેટલું તો આ એ ડેસ છે એ આપણા માટે કર્ણવૃદ્ધિનો દર છે બરાબર તો એ મળી જશે આપણને ટોટલ ડિસ્ટન્સ છે બી એ એમાંથી જો આપણે બી એ ડેસ બાદ કરી દઈએ તો આપણે કર્ણવુદ્ધિનો દર એ એ ડેસ મળી જાય તો એ ડેસ ઇઝ ટુ એ બી માઇનસ એ ડેસ બી જ્યાં એ બી એ ડેસ બી છે તો આપણને ખબર જ છે શું થશે તો કે એક ચેન જેટલી લંબાઈ છે પણ એ બી આપણી પાસે નથી જે આપણે મેળવી લઈએ ઇનડાયરેક્ટલી તો કોસ્િટાઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે બીસીના છેદમાં એ બી બરાબર કો થિટાઇઝ ઇક્વલ ટુ બીસીના છેદમાં એ બી એ બી છે એની કિંમત આપણે મૂકવી છે એટલે આને કરતાં બનાવી દઈએ તો એ બી બરાબર શું થઈ જશે બીસીના છેદમાં કોસથીટા એ કિંમત છે એ આપણે આમાં મૂકી દઈએ તો એ ડેસ ઇઝ ઇક્વલ ટુ બીસીના છેદમાં કોસ્િટા માઇનસ એ ડેસ બી ડેસ ઇઝ ઇક્વલું શું છે તો કે એક ચેન જેટલી લંબાઈ ગ્રાઉન્ડ ઉપરની જેને ગ્રાઉન્ડ ઉપરનું ડિસ્ટન્સ છે અત્યારે બીસી એટલે કે એ ડેસ બી થઈ જશે બીસી તો આ રીતે આપણને મળી ગયું એ એ ડેસ ટુ છેદમાં કોસ માઇનસ બીસી હવે બીસી વન અપોન કોસ એટલે થઈ જશે સેક એટલે કે બીસી ઇન્ટુ સેક થીટા માઇનસ બીસી આપણે કોમન કાઢી લઈએ બી ઇન બ્રેકેટ માઇનસ વન તો બીસી એટલે શું થઈ ગયું તો કે એક લંબાઈ છે બરાબર એ વન ચેન જેટલી એટલે એને કાપી દઈ સ્મોલ એલ નામ એટલે કે એ ડેસ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ ઇન ટુ સેક થીટા માઇનસ વન તો આપણને મળી ગયા કર્ણવધિના દરનું સૂત્ર જ્યાં એલ ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે એલ લેન્થ ઓફ વન ચેન એટલે કે એક ચેનની લંબાઈ જેટલું ડિસ્ટન્સ છે એલ એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ સ્લોપ એટલે કે ખૂણો તો આ રીતે એલ અને થીટા ઉપરથી આપણે કર્ણવધિનો દર છે એ શોધી શકીએ તો જ્યારે સ્લોપિંગ ડિસ્ટન્સ ગણતા હોય ત્યારે આપણે આ કરેક્શન છે કર્ણવધિનું એ આપવું પડે બરાબર તો આ વાત થઈ હાઈપરટેન્સ લેલાવું એટલે કે કર્ણઅધિના દરની તો મિત્રો આ વાતથી આપણા ઇન ડાયરેક્ટ મેથડની અંદર પાછી ત્રણ મેથડની સૌ પ્રથમ આપણે કઈ મેથડ કીધી હતી તો મેથડ નંબર વન કે જેની અંદર આપણે વાત કરી મેઝરિંગ સ્લોપ ઓફ ગ્રાઉન્ડ જેની અંદર આપણે ખાસ કરીને જે સ્લોપ હોય ડિસ્ટન્સ એની મદદથી અને ઠીટાની મદદથી આપણે ઓરિજિનલ ડિસ્ટન્સ ડી મેળવી લીધું કોસ ઠીટાનો ઉપયોગ કરીને બરાબર ત્યારબાદ મેથડ નંબર ટુ હતું એની અંદર સોરી મેથડ નંબર વનમાં જે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કિલોમીટરવાળી કિલોમીટર છે ખાસ કરીને ઢાળ માપવા માટે ઉપયોગ થાય એના ત્રણ ભાગ હોય લાઇન ઓફ સાઇડ ગ્રેજ્યુએટેડ ડાર્ક અને પ્લમ્બો ત્યારબાદ આપણે કીધી મેથડ નંબર ટુ એટલે કે ડિફરન્સિસ લેવલ મેઝર્ડ આની અંદર આપણે થીટાની બદલે બે બિંદુ વચ્ચે ઊંચાઈનો તફાવત એચનો ઉપયોગ કરી અને ઓરિજિનલ ડિસ્ટન્સ છે ડી મેળવું બરાબર એની અંદર આપણે પાયથાગોરસના પ્રમાણેયનો ઉપયોગ કર્યો ત્યારબાદ મેથડ નંબર થ્રીની અંદર આપણે કર્ણવૃદ્ધિનો દર મેળવો બરાબર કે જ્યારે સ્લોપિંગ ડિસ્ટન્સ હોય એની એની અંદર એક ચેન લંબાઈનું જ્યારે ડિસ્ટન્સ હોય એના કરતાં થોડુંક વધારે છે એ માપવામાં આવે બરાબર એના ઉપરથી આપણે એનું સૂત્ર ડિરાવ કર્યું કે કરણવધીનો દર ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ સેક થીટા માઇનસ વન તો મિત્રો અહીંયા આપણે પહેલી થિયરી જોઈ કે ચેઇનિંગ ઓન સ્લોપિંગ રાઉન્ડ એની અંદર આપણે બે જોઈએ મેથડ ડાયરેક્ટ મેથડ અને ઇન મેથડ પરંતુ આપણે આગળ પણ એક વિડીયો લેક્ચરની અંદર રેન્જિંગ ઓફ લાઇનની વાત કરી હતી એમાં પણ બે મેથડ હતી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ મેથડ તો મિત્રો આ બંને મેથડ મિક્સ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો એ રેખાને આરેખણ કરવાની રીત હતી બરાબર જ્યારે આ મેથડ છે એ તો કે સ્લોપિંગ ગ્રાઉન્ડ ઉપર અંતર માપવા માટે બે મેથડ છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બરાબર તો બે બંને મિક્સ ન કરતા ધ્યાન રાખજો બરાબર એક્ઝામની અંદર પૂછાઈ દો હવે આપણે વાત કરીએ બીજી થિયરીની એટલે કે એરર ડ્યુ ટુ ઇન કરેક્ટ ચેઇન એટલે કે આપણે જે ચેઇન લે અથવા ટેપ જે યુઝ કરતા હોય એની જો એની અંદર જો એરર હોય બરાબર તો આપણે જે ડિસ્ટન્સ માપશું એ આપણને ખોટા મળશે તો એના થિયરીની વિશે આપણે વાત કરીશું ઓકે ધ એરર ડ્યુ ટુ ધ ઇનકરેક્ટ લેન્થ ઓફ ચેન ઓર ટેપ ઇઝ ઓલવાઇઝ કમ્યુલેટિવ એન્ડ ઇઝ ધ મોસ્ટ હિરિયસ સોર્સ ઓફ એરર એટલે કે જે લેન્થ ચેઇન અથવા ટેપની જે લંબાઈમાં ભૂલ હોય બરાબર એ એક કમ્યુલિટિવ પ્રકારની એરર છે અને એક ખબજ છે વધારે મેઝરમેન્ટ ઉપર અસર કરે છે ઇફ ધ લેન્થ ઓફ ધ ચેઇન ઇઝ મોર ધ મેઝરમેન્ટ ડિસ્ટન્સ વિલ બી લેસ એન્ડ ધ હેન્સ ધ એરર વીલ બી નેગેટિવ એટલે કે જે આપણી ચેઇન છે બરાબર એની લંબાઈ છે એ વધારે હશે તો શું થશે તો કે આપણે જે મેઝર ડિસ્ટન્સ કરેલું હશે એ ખરેખર ઓછું હશે અને એટલે કે જે એરર હશે એ કેવી થશે તો કે પોઝિટિવ થશે પરંતુ ઇફ ધ લેન્થ ઓફ ધ ચેઇન ઇઝ ટુ શોર્ટ ધ મેઝર ડિસ્ટન્સ એન્ડ ધ એરર વિલ બી પોઝિટિવ એટલે કે જો ચેનની લંબાઈ છે એ ઓછી હશે તો જે આપણે માપેલું અંતર હશે એ વધારે હશે અને એરર છે એ પો નેગેટિવ પોઝિટિવ થશે બરાબર ઇફ ધ લેન્થ ઓફ ધ ચેન ઇઝ ટુ શોર્ટ ધ મેઝર ડિસ્ટન્સ વિલ બી મોર એન્ડ ધ એરર વિલ બી પોઝિટિવ તો આ રીતે જો ચેનની લંબાઈ છે એ વધારે હશે તો શું થશે તો કે મેઝર ડિસ્ટન્સ હશે એ ઓછું હશે અને જે એરર છે એ નેગેટિવ થશે પરંતુ જો ચેનની લંબાઈ છે એ ઓછી હશે તો મેઝર ડિસ્ટન્સ છે એ વધારે થશે બરાબર અને એરર છે એ પોઝિટિવ થશે બરાબર અને આ જે બંને એરર છે એ હંમેશા કેવી હોય કમ્યુલેટીવ હોય તો આપણે સૂત્ર જોઈ લઈ એને બંને માટેના તો સૌ પ્રથમ વાત કરીએ તો કરેક્શન ટુ મેઝર્ડ લેન્થ એટલે કે જે ધારો કે જે ટેપની મદદથી આપણે માપ્યું હોય એની અંદર જો એરર હોય તો આપણે કરેક્શન કરવું હોય તો તો કે કરેક્શન ટુ મેઝર્ડ લેન્થ એટલે કે માપેલી લંબાઈમાં સુધારો કેટલો થશે તો કે ટ્રુ લેન્થ ઓફ લાઇન એટલે કે ટ્રુ લેન્થ ઓફ લાઇન ઇઝ ઇક્વલ ટુ મેઝર્ડ લેન્થ ઓફ લાઇન ઇન ટુ કેપિટલ એલ ડેસ બાય કેપિટલ એલ એટલે કે જે તે રેખાની સાચી લંબાઈ ઇઝ ઇક્વલ ટુ રેખાની માપેલી લંબાઈ ગુણાકારમાં કેપિટલ એલ ડેસ છેદમાં કેપિટલ એલ જો એને આપણે સાંકેતિક ભાષામાં લખીએ તો સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ ડેસ ગુણાકારમાં કેપિટલ એલ ડેસ છેદમાં કેપિટલ એલ જ્યાં સ્મોલ એલ શું છે તો કે ટ્રુ લેન્થ ઓફ લાઇન એટલે કે રેખાની સાચી લંબાઈ આપણે શું કર્યું છે તો કે ચેન કે ટેપની અંદર ભૂલ છે એટલે જે માપેલું હશે એ ખોટું હશે એટલે આપણે સાચું અંતર મેળવીએ છીએ એટલે નામ આપ્યું ટ્રુ લેન્થ ઓફ લાઇન ત્યારબાદ સ્મોલ એલ ડેસ સ્મોલ એલ ડેસ એટલે તો કે મેઝર લેન્થ ઓફ લાઇન એટલે કે ખોટી ચેન અથવા લંબાઈમાં જે ભૂલ છે એની હિસાબે જે આપણે માપેલું હશે એમાં એને આપણે કહી દઈએ મેઝર લેન્થ ઓફ લાઇન એટલે કે માપેલી લંબાઈ ત્યારબાદ કેપિટલ એલ ડેસ કેપિટલ એલ ડેસ એટલે કે ઇનકરેક્ટ અથવા તમે કહો તો એકચ્યુઅલ લેન્થ ઓફ ધ ચેઇન ઓર ટેપ એટલે કે ચેપની લંબાઈમાં જે વધારો કે ઘટાડો હશે એને આપણે શું કહીશું ઇનકરેક્ટ લેન્થ ઓફ ધ ચેન ઓર ટેપ અથવા એકચ્યુઅલ લેન્થ ચેન ઓફ ટેપ પછી કેપિટલ એલ એટલે કે ટ્રુ લેન્થ ઓર ડેઝિગ્નેટેડ લેન્થ ઓફ ધ ચેઇન ઓર ટેપ એટલે કે એલ એટલે કે સાચી લંબાઈ એટલે કે મેન આપણે એવું કીધું કે વીસ મીટરની ટેપ છે તો એની કેપિટલ એલ શું થઈ જશે તો કે વીસ મીટર એટલે કે ટ્રુ લેન્થ બરાબર તે જેના માટેને ડિઝાઇન કરી હોય એ લેન્થ ત્યારબાદ કરેક્શન ટુ ધ એરિયા તો સેમ એ સૂતો એના જેવું થઈ જશે લેન્થની જગ્યાએ એ આવી જશે એ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ ગુણાકારમાં કેપિટલ એલ ડેસ છેદમાં એલ આખાનો સ્ક્વેર બરાબર એ જ રીતે વોલ્યુમ માટે પણ તમે યુઝ કરી શકો વોલ્યુમ વી ઇઝ ઇક્વલ ટુ વી ડેસ ગુણાકારમાં એલ ડેસ છેદમાં એલ આખાનો ઘન બરાબર ત્રણ ઘાત તો આ રીતે લેન્થ હોય એરિયા હોય કે વોલ્યુમ હોય એ ત્રણેય માટે આપણે જો આપણે એને ખોટી ચેઇન કે ટેપની મદદથી માપેલા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સાચા લંબાઈ એરિયા કે વોલ્યુમ છે એ મેળવી શકીએ મિત્રો હવે આપણે વાત કરીએ આના એક્ઝામ્પલની બરાબર આજે આપણે વાત કરીએ ટોપિકની એરર ડ્યુ ટુ ઇન ચેઇન તો એના એક્ઝામ્પલ વિશે વાત કરીએ પહેલા લઈ લઈએ એક્ઝામ્પલ નંબર વન ધ લેન્થ ઓફ અ સર્વે લાઇન મેઝર્ડ વિથ અ ટ્વેન્ટી મીટર ચેઇન વોઝ ફાઉન્ડ ટુ બી થ્રી ટ્વેન્ટી સેવન મીટર ઇફ ધ ચેઇન વોઝ થ્રી સેન્ટીમીટર ટુ લોંગ કેલ્ક્યુલેટ ધી ટ્રુ લેન્થ ઓફ ધી લાઇન એટલે કે કોઈપણ સર્વે લાઇન છે બરાબર એને વીસ મીટરની ચેઇન વડે માપતા એની લંબાઈ છે એ ત્રણસો સત્યાવીસ મીટર મળી ચેન છે એ ત્રણ સેન્ટીમીટર લાંબી હતી તો રેખાની સાચી લંબાઈ શોધો તો આ ખરેખર ચેનની લંબાઈ વીસ મીટર છે પરંતુ માપા પછી ખબર પડી કે ચેન હતી ત્રણ સેન્ટીમીટર વધારે લાંબી હતી બરાબર એટલે કે જે ડિસ્ટન્સ માપેલું છે એ ઓછું હશે એટલે આપણે શું માપવાનું છે તો કે ટ્રુ લેન્થ ઓફ ધી લાઇન જે તે રેખા એની સાચી લંબાઈ માપવાની છે એની વડે વીસ મીટર ચેન વડે માપું મળ્યું ત્રણસો સત્યાવીસ પણ ચેનમાં ભૂલ હતી કે ચેન છે એ ત્રણ સેન્ટીમીટર લાંબી હતી તો આપણે સૌપ્રથમ પ્રથમ સૂત્રો જાણીએ છીએ આપણે આગળ હમણાં જ જોયું કે સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ ડેસ ગુણાકારમાં કેપિટલ એલ ડેસ છેદમાં કેપિટલ એલ જ્યાં સ્મોલ એલ શું છે તો કે જે આપણે મેળવવાનું છે ટ્રુ લેન્થ ઓફ લાઇન એટલે કે રેખાની સાચી લંબાઈ સ્મોલ એલ ડેસ એટલે તો કે મેઝર્ડ લેન્થ ઓફ લાઇન એટલે કે જે ખોટી ચેન હોય એના વડે માપેલું અંતર સ્મોલ એલ ડેસ કેપિટલ એલ ડેસ એટલે તો કે ચેન અને ટેપની એ ખોટી લંબાઈ બરાબર ત્યારબાદ કેપિટલ એલ એટલે તો કે ચેઇન અને ટેપની સાચી લંબાઈ બરાબર તો ફિગરમાંથી આપણે જોઈએ એક પછી એક ટર્મ મૂકતા જઈએ સૌ પ્રથમ વાત કરીએ કેપિટલ એલની તો કેપિટલ એલ ઇઝ ટુ ડેઝિગ્નેટેડ લેન્થ ઓફ ધી ચેન એટલે કે જેની ઓરિજિનલ લેન્થ હોય તે તો અહીં આપણે કીધું જ છે જો રકમની અંદર વાંચો લેન્થ ઓફ ધ સર્વ લેન મેજર વિથ ટ્વેન્ટી મીટર ચેન એટલે કે ચેઇન છે એની સાચી લંબાઈ કેટલી છે ઓરિજિનલ લેન્થ ટ્વેન્ટી મીટર એટલે કેપિટલ એલ ઇઝિકલ થઈ જશે વીસ મીટર ત્યારબાદ કેપિટલ એલ ડેશ એટલે કે ઇનકરેક્ટ લેન્થ ઓફ ધ ચેઇન એટલે કે આપણે કીધું જો રકમની અંદર કે વીસ મીટરની ચેઇન છે એ ખરેખર ત્રણ સેન્ટીમીટર વધારે લાંબી છે તો ઇનકરેક્ટ લેન્થ ઓફ ચેઇન કેટલી થશે તો કે ઓરિજિનલ લેન્થ ટ્વેન્ટી મીટર વધારે લાંબી છે એટલે પ્લસ બરાબર કેટલી છે તો કે ત્રણ સેન્ટીમીટર એટલે કે એને મીટરમાં ફેરવી દે એટલે થઈ જશે ત્રણના છેદમાં સો એટલે જીરો પોઈન્ટ જીરો ત્રણ એટલે આપણને એલ ડેસ મળી ગયા વીસ પોઈન્ટ જીરો ત્રણ મીટર બરાબર જો અહીં ત્રણ સેન્ટીમીટર ટુ શોર્ટ હોત ત્રણ સેન્ટીમીટર ટૂંકી હોત તો આપણે વીસ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ કરત બરાબર સ્મોલ એલ ડેસ ઇઝ ઇક્વલ ટુ શું દઈશે તો કે મેઝર લેન્થ ઓફ લાઇન એટલે કે આજે અહીંયા આપણે માપેલું અંતર કેટલું આપેલું છે સેન્ટીમીટર ચેન વડે તો કે ત્રણસો સત્યાવીસ મીટર તો એલ ડેસ ઇઝ ઇક્વલ ટુ ત્રણસો સત્યાવીસ મીટર સ્મોલ એલ એ તો આપણે મેળવવાનું છે ટ્રુ લેન્થ ઓફ લાઇન તો સૂત્ર છે જ આપણી પાસે સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ ડેસ ગુણાકારમાં કેપિટલ એલ ડેસ છેદમાં કેપિટલ એલ સ્મોલ એલ એટલે ત્રણસો સત્યાવીસ ગુણાકારમાં કેપિટલ એલ એટલે વીસ પોઈન્ટ ત્રણ છેદમાં કેપિટલ એલ એટલે વીસ સાદું રૂપ આપશો એટલે આપણે મળી જશે સ્મોલ એલ ઇઝ ટુ ત્રણસો સત્યાવીસ પોઈન્ટ ઓગણપચાસ મીટર તો આ રીતે આપણને સાચી લંબાઈ છે એ મળી જશે કે આપણે આ આ વડે કેટલું માપેલું હશે ખરેખર તો આ રીતે મિત્રો સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કોઈપણ રેખાઓ એની સાચી લંબાઈ છે એ મેળવી શકીએ હવે આપણે લઈ લઈએ એક્ઝામ્પલ નંબર ટુ તો ધ લેન્થ ઓફ ધ સર્વે લાઇન મેઝર્ડ વિથ ટ્વેન્ટી થર્ટી મીટર ચેઇન વોઝ ફાઉન્ડ ટુ બી સિક્સ હંડ્રેડ ટેન મીટર ઇફ ધ ટ્રુ લેન્થ ઓફ લાઇન ઇઝ સિક્સ હંડ્રેડ ટ્વેલ્વ પોઈન્ટ ફાઇવ મીટર કેલ્ક્યુલેટ ધી ટ્રુ લેન્થ ઓફ ધ ચેઇન એટલે કે કોઈ સર્વે લાઇન છે એને ત્રીસ મીટરની ચેઇન વડે માપતા એની લંબાઈ છસો દસ મીટર મળી પરંતુ જે રેખા છે એની સાચી લંબાઈ છે બરાબર લાઈન એની છસો બાર પોઈન્ટ પાંચ છસો બાર પોઈન્ટ પાંચ મીટર છે તો આપણે શોધવાનું છે કેલ્ક્યુલેટ ટ્રુ લેન્થ ઓફ ધ ચેઇન તો અહીંયા પહેલાં એક્ઝામ્પલ તો થોડોક ફેરફાર છે પહેલાં એક્ઝામ્પલમાં આપણે ચેઇનની સાચી લંબાઈ શોધવાની હતી આની અંદર શું શોધવાનું છે ટ્રુ લેન્થ ઓફ ધ ચેઇન બરાબર ખરેખર આપણને જે ત્રીસ મીટરની જે ચેઇન છે એના વડે ખરેખર માપેલું અંતર છસો દસ મીટર છે અને એના વડે ટ્રુ લેન્થ કેટલી આવશે તો કે છસો બાર પોઈન્ટ પાંચ મીટર આપણે શું શોધવાનું છે ટ્રુ લેન્થ ઓફ ચેઇન બરાબર તો આપણે મૂકી દઈએ સૂત્ર એલ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ ડેસ ગુણાકારમાં કેપિટલ એલ ડેસ છેદમાં કેપિટલ એલ ગીવન ડેટા લખી નાખીએ સૌ પ્રથમ તો ત્રીસ મીટર શું થઈ જશે તો કે કેપિટલ એલ બરાબર એનું ઓરિજિનલ લેન્થ ત્રીસ મીટર પછી સ્મોલ એલ ડેસ એટલે કે મેઝર્ડ લેન્થ ઓફ લાઇન તો છસો દસ મીટર છે બરાબર પણ હવે એની મદદથી ખબર પડી કે ચેનની અંદર ભૂલ હતું તો ખરેખર અંતર આવે છે છસો બાર પોઈન્ટ પાંચ મીટર ટ્રુ લેન્થ જો લખેલું છે ઇફ ધ ટ્રુ લેન્થ ઓફ લાઇન એટલે કે સાચી લંબાઈ રેખાની છસો બાર પોઈન્ટ પાંચ મીટર તો સ્મોલ એલ ઇઝિકલ્ટું થઈ જશે છસો બાર પોઈન્ટ પાંચ મીટર તો આપણે ગોતવાનું છે કેપિટલ એલ ડેસ બરાબર તો સૂત્રમાં કિંમત મૂકી દઈ સ્મોલ એલ એટલે છસો બાર પોઈન્ટ પાંચ એલ ડેસ એટલે છસો દસ ગુણાકારમાં કેપિટલ એલ ડેસ છેદમાં કેપિટલ એટલે ત્રીસ મીટર સાદુરૂપ આપશું બરાબર છસો બાર પોઈન્ટ પાંચ ગુણાકારમાં ત્રીસ છેદમાં છસો દસ એટલે એલ મળી જશે આપણને ત્રીસ પોઈન્ટ એકસો બાવીસ મીટર જે ચેનની સાચી લંબાઈ છે છસો બાર પોઈન્ટ પાંચ મીટર છે એક કેટલી લંબાઈ વડે મળેલું હશે તો કે ત્રીસ પોઈન્ટ એકસો બાવીસ મીટર વડે બરાબર છે તો આ રીતે છે એ એક્ઝામ્પલ આપણે ગણી શકીએ થેન્ક યુ